नमस्कार विद्यार्थी मित्रों, आज आप स्वाध्याय 2.4 की समझूती मेलवी। दाखला नंबर एक, 12/3/4। अँ भांगाकार संबंध है। जैसे भांगाकार संबंध हो तरह एक सरलता आप जोए तो अँ आगना भाग में 12 में कशु नहीं, एट आप पूर्णाक बना छेद में शू मूकीशू, एक भांगाकार संबंध एने ये आप दर्शाए थे अत्य हाल पूरत। हमें भांगाकार संबंध हो त्यारे इने गुणाकार में फेरवाना, गुणाकार में फेरवीए त्यारे अंशनी रकम छेद में अने छेदनी रकम अंश में आवे। तो ये प्रमाण अपने विद्यार्थी मित्रों करी 12/1/4/3। भांगाकार पछीनी ज रकम जे होय एज रकम फक्त अंशनी छेद में अने छेदनी अंश में थाय, भांगाकार ने गुणाकार में फेरवीए। हवे जे रकम उड़ती होय ने उड़ाड़ीए, 3/4 आती वधेल रकम 4/1/4 आ त्रण तो उड़ी गएला छे, एटले हवे अहीं आगळ गुणाकार करिए अंश अंशनो अने छेदनो, चोके चोके 16, छेदमां 1 छे, 1 नुं कोई महत्व होतुं नथी, आथी अहीं जवाब मळे छे 16। दाखला नंबर 2, 14/1/5/6 अपूर्णાંકમાં બનાવ્યા આપણે અહીંયા રકમને। હવે 14/1 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું, આથી 6/5 અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં જશે। હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો અહીંયા 5 ઘડિયામાં 14 કે 6 આવી શકે નહીં, આથી રકમ ઉડી શકતી નથી। ઉડી ન શકે ત્યારે અંશની રકમ અંશમાં અને છેદની રકમ છેદમાં આપણે ગુણીશું। 14/6 84, 5×5 અહીંયા રકમ જે છે આપણને મળી એ કેવી છે, અશુદ્ધ અપૂર્ણાંક, કારણ કે 84 કેવા છે મોટા, એટલે આપણે એને શેમાં ફેરવીશું તો મિશ્ર સંખ્યામાં ફેરવીએ। આથી હવે તો વિદ્યાર્થી મિત્રો તમે ડાયરેક્ટ મિશ્ર સંખ્યામાં ફેરવતા આવડી ગયેલું હશે। હવે 18 અહીંયા આગળ જોઈએ છે તો 17/5 85 વધી જશે, એટલે 16/5 80, 16/5 80, 80માં 4 ઉમેરીએ એટલે કેટલા થઈ જશે, 84 જવાબ મળે છે। આ આપણને મિશ્ર સંખ્યામાં મળે છે। ત્યારબાદ દાખલા નંબર 3, 8/1/7/3 ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું, એટલે 3/7 અહીંયા આગળ પણ 7 ઘડિયામાં 8 કે 3 આવી શકતા નથી, આથી અંશ અંશની અને છેદ છેદની રકમનો ગુણાકાર કરીએ। 8×3 1×7 8×3 24 અને 7×7 જો વિદ્યાર્થી મિત્રો તમે આ સ્ટેપ ન મૂકો અને ડાયરેક્ટ તમે કરી નાખો 8×3 24 છે 7×7 તો પણ ચાલે છે। હવે રકમ છે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું, કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક છે એમાં રકમ આપણને મળેલ છે। મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે અહીંયા આગળ 7 છેદની રકમ કદી પણ બદલાય નહીં, અગાઉ વાત થયેલી છે। 7×4 28 વધી ગયા, અને 7×3 21 અને 7×3 21 21માં 3 ઉમેરો એટલે કેટલા થઈ જશે, 24। તો આ પદ્ધતિએ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તમારી જાતે હવે તમારે કરવાના રહેશે। દાખલા નંબર 2, નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો અને મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। હવે વ્યસ્ત એટલે શું, આપેલ જે રકમ હોય એને અંશની છેદમાં અને છેદની અંશમાં આપણે મૂકીએ એટલે રકમ કેવી બની જાય છે, વ્યસ્ત સંખ્યા બની જાય છે। હવે આપણે જોઈએ તો અહીંયા આગળ જોઈએ 3/7 બરાબર 9 વ્યસ્ત, વ્યસ્ત એટલે મેં અગાઉ કીધું પ્રમાણે અંશની રકમ છેદમાં છેદની રકમ અંશમાં, એટલે 7/3। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે 7 કેવા છે અંશના મોટા અને છેદ કેવા છે નાના, એટલે કેવું કહેવાય આ રકમને, અશુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે। એટલે અહીંયા આગળ શું કરીશું, અશુદ્ધ અપૂર્ણાંક બરાબર અહીંયા આગળ કેવી રકમ બને છે, આ અશુદ્ધ અપૂર્ણાંક બને છે। ત્યાર પછી 5/8 નો વ્યસ્ત, એટલે અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં, સિમ્પલ વસ્તુ છે। તો છેદ મોટા અંશ નાનો, એટલે શું કહીશું આપણે એને, અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય, એટલે અહીંયા લખીશું અશુદ્ધ
અપૂર્ણાંક. ત્યારબાદ દાખલા નંબર 3, એનો આપણે વ્યસ્ત કરીએ. આપણે 9/7 વ્યસ્ત. અંશની રકમ છેદમાં, છેદની રકમ અંશમાં. સિમ્પલ વસ્તુ. હવે અહીંયા જુઓ તમે વિદ્યાર્થી મિત્રો, 7 કેવા છે? નાના અંશ. અને છેદ કેવા છે? મોટા. અંશ નાના અને છેદ મોટા એટલે શું કહેવાય એને? હા, શુદ્ધ અપૂર્ણાંક. અહીંયા લખીશું આપણે એને શુદ્ધ અપૂર્ણાંક. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો, 6/5 વ્યસ્ત. અંશની રકમ છેદમાં, છેદની રકમ અંશમાં. સિમ્પલ. 5 કેવા છે? નાના અંશ. અને છેદ કેવા છે? 6 મોટા. એટલે એને શું કહીશું આપણે? શુદ્ધ અપૂર્ણાંક કહીશું. શુદ્ધ અપૂર્ણાંક. તો આ પદ્ધતિએ વિદ્યાર્થી મિત્રો, તમને આગળના દાખલા છે એ ચોક્કસ આવડશે. એ તમારે જાતે તમારે પાકી નોટમાં લખવાના રહેશે. દાખલા નંબર આપણે જોઈએ છે 6/8 એટલે 1/8 વ્યસ્ત. અંશની રકમ છેદમાં, છેદની રકમ અંશમાં. જો વિદ્યાર્થી મિત્રો, 8/1 તમે કહેશો કે અહીંયા મિસ તો 8 મોટા અને 1 કેવા છે? નાના છેદ. એટલે આને કહેશું અશુદ્ધ અપૂર્ણાંક. નહીં વિદ્યાર્થી મિત્રો, સમજો. હવે જ્યારે છેદમાં 1 હોય તો 1નું કોઈ મહત્ત્વ હોતું નથી. એટલે ખરેખર આ સંખ્યા છે એને આપણે શું કહીશું? આપણે 8 જ કહેવાય. બરાબર. છેદમાં જ્યારે 1 હોય ત્યારે આપણે રકમને શું ગણીશું? ફક્ત 8. અને 8 એટલે એને શું કહેવામાં આવે છે? પૂર્ણ સંખ્યા. એટલે આપેલ રકમ શું બતાવે છે? પૂર્ણ સંખ્યા બતાવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ તો 1/11 વ્યસ્ત. એટલે અંશની રકમ છેદમાં, છેદની રકમ અંશમાં. 11/1 તો અહીંયા છેદમાં 1 છે, જે 1નું કોઈ મહત્ત્વ હોતું નથી. આથી અહીંયા આગળ રકમ કઈ બનશે? આપણી પાસે 11 જ. અને એટલે 11 છે એને શું કહેશું આપણે? પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. એટલે 11 છે એટલે પૂર્ણ સંખ્યા. આ સાથે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા નંબર 2 અહીંયા પૂરો કરીએ છીએ. અને જે નથી ગણાવેલા દાખલા એ તમારી જાતે તમારી પાકી નોટમાં ગણવાના રહેશે. દાખલા નંબર 3 શોધો. સેમ આપણે આ દાખલો અગાઉ ભણી ગયેલા છે એ જ પદ્ધતિએ દાખલો કરવાનો છે. હવે સૌપ્રથમ અહીંયા આગળ 7/3 ભાગાકારનો સંબંધ, અહીંયા 2/ કશું ન, એટલે આપણે શું લખીશું? 1 લખીશું અહીંયા આગળ. હવે જ્યારે ભાગાકારનો સંબંધ હોય ત્યારે ગુણાકારમાં રકમને ફેરવવાની, અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં. એટલે 1/2. જો વિદ્યાર્થી મિત્રો, રકમ છે ઉડતી હોય અંશ અને છેદની, તો આપણે ઉડાડી શકીએ છીએ. પણ અહીંયા આગળ રકમ 3 અને 2 ગડિયામાં 1 કે 7 આવી શકે નહીં. આથી અંશ અંશનો અને છેદ છેદનો આપણે ગુણાકાર કરીશું. 7 × 7 અને 3 × 2 6. આપેલ રકમ એકેમાં છે, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવી પડશે કારણ કે અશુદ્ધ અપૂર્ણાંકમાં છે. આથી 6 × 6 6 × 1 7. દાખલા નંબર 2 4/9 5/1 ભાગાકારનો સંબંધ. આથી ગુણાકારમાં ફેરવીશું રકમને, અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં આવી ગઈ. હવે અહીંયા ઉડતી રકમ કોઈ ન હોવાને કારણે અંશ અંશનો અને છેદ છેદનો આપણે ગુણાકાર કરીએ. 4 × 1 9 × 5 4 × 4 9 × 5 = 45. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 4 છે અંશમાં જ રકમ નાની છે, છેદની રકમ મોટી છે. આથી આ શુદ્ધ અપૂર્ણાંકમાં જવાબ મળે છે એટલે એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું નહીં. દાખલા નંબર ત્યારબાદ અહીંયા જોઈએ છીએ આપણે 5 મિશ્ર રકમ છે, આપણને રકમમાં આપવામાં આવેલી છે. હવે આ મિશ્ર રકમ હોય જ્યારે ત્યારે એને શેમાં ફેરવીશું આપણે? અશુદ્ધ અપૂર્ણાંકમાં. 7 × 28 28 ને 3 = 31 31/7
સાતના છેદમાં એક. જ્યાં રકમ છે પૂર્ણ સંખ્યા હોય એને અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે છેદમાં એક મૂકીશું આપણી સરળતા માટે. હવે ભાંગાકારનો સંબંધ છે, આથી ગુણાકારમાં ફેરવીશું. અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં આવી જશે. રકમ છે એ કોઈ ઉડી શકતી નથી, આથી એનો આપણે અંશ અંશનો ગુણાકાર 31 × 1 અને છેદ છેદનો ગુણાકાર 7 × 7. 31 × 31 અને 77 × 49. અહીંયા આગળ પણ અંશ નાના અને છેદ મોટા છે એટલે આપેલ રકમ શુદ્ધ અપૂર્ણાંકમાં છે એટલે એને આપણે મિશ્ર સંખ્યામાં ફેરવી શકતા નથી. આથી આનો જવાબ શું આવશે? 31 ના છેદમાં 49. આ જ પદ્ધતિના આગળના દાખલા વિદ્યાર્થી મિત્રો તમારી જાતે બાકી નોટમાં લખવાના રહેશે. દાખલા નંબર 4 શોધો. એ જ પદ્ધતિ આપણે આગળ ભણી રહ્યા છીએ કે આમાં અપૂર્ણાંક જ બંને રકમ આપણને આપવામાં ઓલરેડી આપેલા છે. આથી 2 ના છેદમાં 5 ભાંગાકારને ગુણાકારમાં ફેરવીશું એટલે અંશની રકમ છેદમાં અને છેદની રકમ અંશમાં આવી ગઈ એટલે 2 ના છેદમાં 1. વ્યસ્ત કહેવાય અને શું કહેવામાં આવે છે? વ્યસ્ત સંખ્યા. જ્યારે ભાંગાકારનો સંબંધ હોય ત્યારે એને ગુણાકારમાં ફેરવવાની અને આપેલ રકમ જે હોય એની પછીની એને શેમાં ફેરવવાના? વ્યસ્તમાં ફેરવવાના. તો હવે રકમ કંઈ ઉડી શકતી નથી, આથી અંશ અંશનો અને છેદ છેદનો આપણે શું કરીશું? ગુણાકાર. 2 × 2 = 4 અને 5 × 1 = 8. આપેલ રકમ શુદ્ધ અપૂર્ણાંક છે એટલે એને આપણે આ જ જવાબ માન્ય રાખીશું, ફેરવવાની જરૂર મિશ્ર સંખ્યામાં નથી. ત્યારબાદ 3 ના છેદમાં 7 ભાંગાકારને ગુણાકારમાં ફેરવીએ, આપેલ રકમને વ્યસ્ત સંખ્યામાં ફેરવીએ. હવે તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 7 અને 7 અંશ અને છેદની રકમ બંને કેવી છે? સમાન, એટલે બંને ઉડી જશે. અંશ અને છેદમાં જો રકમ સમાન હોય તો ઉડી શકે છે, ગુણાકારનો સંબંધ હોય ત્યારે. આથી વધેલ રકમ 3 ના છેદમાં 1 × 1 ના છેદમાં 8. કારણ કે અહીંયા ઉડી ગયેલી રકમ છે ત્યાં કાંઈ ન વધે એવું ન બને. કેટલા વધે છે? 1 × 7 = 7 એ પ્રમાણે. આથી અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો ગુણાકાર કરી 3 × 3 અને 1 × 8 શુદ્ધ અપૂર્ણાંકમાં જવાબ મળે છે. ત્યારબાદ આપણે રકમ છે એ આપવામાં આવી છે મિશ્ર અપૂર્ણાંકમાં. એટલે મિશ્ર અપૂર્ણાંકને સૌ પ્રથમ શેમાં ફેરવીશું વિદ્યાર્થી મિત્રો? આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 3 × 2 = 6 6 × 1 = 7 7 ના છેદમાં 3 ભાંગાકારનો સંબંધ 3 ના છેદમાં 5 ભાંગાકારને ગુણાકારમાં ફેરવતા આપેલ રકમને વ્યસ્ત પ્રમાણમાં આપણે ફેરવીશું 5 ના છેદમાં 3 હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ રકમ ઉડી શકતી નથી, આથી અંશ અંશની અને છેદ છેદની રકમનો ગુણાકાર કરીએ આપણે 7 × 5 3 × 3 7 × 5 = 35 અને 3 × 3 = 9 તમે જુઓ કે 35 કેવા છે? મોટા, અને 9 કેવા છે? નાના. એટલે અંશ મોટો છે એટલે આપણે અશુદ્ધ અપૂર્ણાંક કહીશું. એટલે જ્યારે પણ રકમમાં જવાબ અશુદ્ધ અપૂર્ણાંકમાં મળે ત્યારે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવાનો હોય છે. આથી એને મિશ્ર સંખ્યામાં આપણે ફેરવીએ. અહીં આગળ 9 × 9 = 9 9 × 2 = 18 9 × 3 = 27 9 × 4 = 36 વધી જશે. 9 × 3 = 27 27માં આપણે કેટલા ઉમેરીએ તો આપણને 35 છે એ મળે છે? તો 27માં આપણે 8 ઉમેરીએ એટલે આપણને શું મળે છે? 35 મળે છે. એટલે અહીંયા આગળ આપણને જવાબ મળે છે 3.89. ત્યારબાદ આપણે રકમ જોઈએ તો અહીંયા આગળ રકમ કેવી આપી છે આપણને? મિશ્ર અપૂર્ણાંકમાં, જેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 ના છેદમાં 5 ભાગ્યા 2 × 2 = 2 × 3 3 ના છેદમાં 2 2 ના છેદમાં 5 ભાંગાકારને ગુણાકારમાં ફેરવીશું અને 2 ના છેદમાં 3 કોઈ રકમ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઉડી શકતી નથી, એટલે અંશ અંશનો અને છેદ છેદનો આપણે ગુણાકાર કરીએ. 2 × 2 = 5 × 3 2 × 2 = 4 5 × 3 = 15 અહીંયા આગળ અંશમાં 4 નાના છે, આથી શુદ્ધ અપૂર્ણાંકમાં જવાબ મળે છે અને એને આધારિત આ જ એનો જવાબ આપણે માન્ય રાખી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ બંને રકમ આપણને શેમાં મળે છે? મિશ્ર અપૂર્ણાંકમાં.
એટલે સૌપ્રથમ બંને રકમને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું. પાંચ તેરી પંદર, પંદર ને એક સોળ, સોળના છેદમાં પાંચ, ભાંગ્યા ત્રણ એકા ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચના છેદમાં ત્રણ. તો જ્યારે બંને રકમ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપેલી હોય ત્યારે સૌપ્રથમ બંનેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના. ત્યારબાદ જે પદ્ધતિ આપણે કરીએ છીએ જ પ્રમાણે સોળના છેદમાં પાંચ ભાગાકારને ગુણાકારમાં ફેરવીશું, અંશની રકમ છેદમાં, છેદની રકમ અંશમાં, એટલે વ્યસ્ત આપણે ફેરવ્યા. હવે જો કોઈ રકમ ઉડી શકે એમ તો ઉડાડીએ, પણ અહીંયા પાંચના ઘડિયામાં સોળ કે ત્રણ આવી શકે નહીં. આથી અંશ અંશની રકમનો ગુણાકાર અને છેદ છેદની રકમનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ. સોળ તેરી અડતાલીસ અને પચો પચો પચીસ રકમ છે એ આપણને મિશ્રમાં આપણે ફેરવવાની રહેશે, કારણ કે અડતાલીસ છે અંશમાં મોટા છે, અશુદ્ધ અપૂર્ણાંક મળેલા છે. આથી છેદની રકમ તો હંમેશા એની એ જ રહેશે, પચીસ એકા પચીસ, પચીસ ટુ પચાસ વધી જશે. આથી આપણે અહીંયા આગળ પચીસ એકા પચીસ, હવે પચીસમાં આપણે કેટલા ઉમેરીએ તો આપણને અડતાલીસ જવાબ છે એ મળે છે. કેટલા ઉમેરીશું આપણે? ત્રેવીસ. પચીસ એકા પચીસ, પચીસને ત્રેવીસ ઉમેરીએ આપણે એની અંદર, એટલે જવાબ મળે છે અડતાલીસ. આથી આપણે અહીંયા રકમ છે એ જવાબ રૂપે મળે છે મિશ્ર સંખ્યામાં એક પૂર્ણાંક ત્રેવીસ પચીસાંશ. ત્યારબાદ સેમ એ જ પદ્ધતિ, રકમ છે બંને કેવી છે? મિશ્ર અપૂર્ણાંકમાં, એટલે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. પાંચ દુ દસ, દસ ને એક અગિયાર, અગિયારના છેદમાં પાંચ, ભાંગ્યા પાંચ એકા પાંચ, પાંચ ને એક છ, છના છેદમાં પાંચ. રકમ કેવી છે? ભાગાકારની. આથી ભાગાકારને આપણે સેમાં ફેરવીશું? ગુણાકારમાં. અગિયારના છેદમાં પાંચ ગુણ્યા છના બદલે અહીંયા અંશની રકમ છેદમાં, છેદની રકમ અંશમાં, પાંચના છેદમાં છ. હવે આપણે જોઈએ તો અહીંયા પાંચ ગયા, પાંચ ગયા, અંશ અને છેદની બંને રકમ કેવી છે? સમાન છે. આથી વધેલ રકમ અગિયારના છેદમાં કાંઈ ન હોય એટલે શું લખવાનું? હંમેશા એક. ઉડી ગયેલી રકમ હોય ત્યારે એની જગ્યાએ એકના છેદમાં છ. આથી અંશ અંશનો અગિયાર ગુણ્યા એક, છેદ છેદનો એક ગુણ્યા છ. અગિયાર એકા અગિયાર, છ એકા છ. રકમમાં આપણને શું મળે છે? અહીંયા આપણે જોઈએ છીએ તો આ રકમ એ આપણને અશુદ્ધ અપૂર્ણાંકમાં છે, આથી એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ. છ એકા છ, છમાં પાંચ નાખો એટલે આપણને કેટલા મળે છે? અગિયાર મળે. છ એકા છ, છ ને પાંચ અગિયાર. આ સાથે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 2.4 અહીંયા પૂર્ણ કરીએ છીએ, જે તમારી પાકી નોટમાં તમારે લખવાનો રહેશે.